અમદાવાદમાં સરકારી આવાસોમાં વીટીવી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરાતા તંત્રની પોલમપોલ સામે આવી છે. નરોડામાં આવેલા એએમસી હેલ્થ ક્વાર્ટરનું વીટીવીએ રિયાલિટી ચેક કર્યું હતું. ઇન્ડિયા કોલોનીમાં ચેકિંગ દરમિયાન જર્જરિત મકાનો હોવાનું પણ સામે આવ્યું છે. તમામ મકાનો જર્જરિત હાલતમાં છે. ઇમારતોના ઉપરના ભાગની છત તૂટેલી હાલતમાં જોવા મળી હતી, જ્યારે દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા હતા અને ઇમારતોના પિલ્લર પણ જર્જરિત થઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયા કોલોનીમાં 10 બ્લોકમાં 348 મકાનો આવેલા છે. કોડવ વિસ્તારમાં જે ઘટના સામે આવી હતી ત્યારબાદ વીટીવી દ્વારા દરેક જગ્યા પર જઈને જે જર્જરિત મકાનો છે તે કઈ હાલતમાં છે તે જોવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે નરોડામાં આવેલ હેલ્થ ક્વાર્ટરનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યું હતું, તો સાથે જ અમદાવાદમાં વીટીવીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નરોડાના એએમસી હેલ્થ ક્વાર્ટર જર્જરિત હાલતમાં જોવા મળ્યું. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, ઓઢવમાં જે ઘટના ઘટી ત્યારબાદ વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, નરોડા ખાતે કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા? નરોડા ખાતે વિજય હેલ્થ ક્વાર્ટર્સ જે આવેલા છે એએમસી દ્વારા બાંધવામાં આવ્યા હતા, એની સ્થિતિ હું હાલ આપને બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે અમે એક ક્વાર્ટર્સમાં છીએ જ્યાં 10 બ્લોક આવેલા છે અને 10 બ્લોકમાં 340 મકાનો આવેલા છે. તમામે તમામ મકાનોની સ્થિતિ અત્યારે આપણે અમે બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે અત્યારે આજે ક્વાર્ટર્સનું જે મકાન છે એની ઉપરની જે છત છે એ નીચે પડી ગઈ છે. બહુ જર્જરિત હાલતમાં આ ક્વાર્ટર્સ જોવા મળી રહ્યું છે. તમામે તમામ ક્વાર્ટર્સની સ્થિતિ આ પ્રકારની છે. આપને હું બતાવીશ કે અન્ય પણ ક્વાર્ટર્સ બતાવવાનો હું આપને પ્રયત્ન કરીશ, કારણ કે જે તમામ જે ક્વાર્ટર્સ બતાવવા જરૂરી છે, કારણ કે કોર્પોરેશન દ્વારા પણ હજી સુધી કોઈ સમારકામ અહીંયા કરવામાં નથી આવતું. તમામે તમામ જે દિવાલો, જે ઉપરની છતની દિવાલો છે જ્યાં વરસાદી પાણી એમાં ઉતરી રહ્યા છે અને એના કારણે દિવાલો જર્જરિત થઈ છે. 50 વર્ષ જૂના આ ક્વાર્ટર્સ છે અને અનેકવાર એના જે સફાઈ કર્મચારીઓ જે અહીંયા રહે છે એમને અનેકવાર કોર્પોરેશને માગણી કરી છે કે આનું સમારકામ કરવામાં આવે અથવા તો રીડેવલપ આ ક્વાર્ટર્સને કરવામાં આવે, પરંતુ હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ હકારાત્મક જવાબ આ લોકોને આપવામાં નથી આવ્યો, જેના કારણે આ લોકો અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે. અહીંયાની ક્વાર્ટર્સની હું આપને સ્થિતિ બતાવીશ કે કેવા જર્જરિત ક્વાર્ટર્સમાં લોકો અત્યારે રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે. અમે અત્યારે ક્વાર્ટર્સમાં જઈએ છીએ જેની સ્થિતિ આપને હું બતાવવા માંગીશ, કારણ કે અહીંયા જે પરિવાર રહી રહ્યા છે એ એકદમ ગરીબ છે, સફાઈ કર્મચારી છે અને એમનું જે મકાન છે એની સ્થિતિ હું આપને બતાવીશ કે અહીંયા જે છતનો જે ભાગ છે હું આપને અહીંયા બતાવીશ કે જ્યાં પ્લાસ્ટર અત્યારે વખૂટી રહ્યા છે, પ્લાસ્ટરનો જર્જરિત નીચે પડી રહ્યા છે, જેના કારણે કેટલીક વાર અંદર રહેતા લોકો પણ અત્યારે ઘાયલ થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ આ ક્વાર્ટર્સ બાંધવામાં આવ્યા હતા. અહીંયા આપને હું બતાવીશ કે જે ભ્રષ્ટાચાર જે સામે આવી રહ્યો છે ક્વાર્ટર્સ બાંધવામાં, એ આપ જોઈ શકો છો કે આ કોઈ પણ સંજોગે કોઈ પણ સમયે આ નીચે પડી શકે એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આ પ્રકારના જોખમમાં પણ લોકો રહેવા માટે મજબૂર પડે. આપ જોઈ શકો છો કે હજી પણ લોકો અંદર રહે છે, ક્વાર્ટર્સ ખાલી નથી કર્યું, એટલા માટે કે અહીંયા જે ગરીબ લોકો છે બીજે કોઈ વ્યવસ્થા નથી રહેવા માટેની, એટલા માટે આ જે સ્થિતિ તમે પ્લાસ્ટર જોઈ રહ્યા છો, જે પ્લાસ્ટર એ સ્થિતિ બતાવી રહી છે કે કેટલું જોખમકારક મકાન અહીંયા આપ જોઈ શકો છો. હું અન્ય પણ આખી જે બ્લોક છે એ બતાવવા માંગીશ. આ જે બ્લોક જે છે એમાં તમામે તમામ જે મકાનો છે એની સ્થિતિ આ પ્રકારની જોવા મળી રહી છે. આપને હું એ બ્લોક બતાવીશ. અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે, પરંતુ એ પહેલા જે ઇમારત છે એ બતાવવી જરૂરી છે, કારણ કે અહીંયા આપણે જોઈ શકો છો કે આ જે બીમ છે જેના ઉપર આખી દિવાલ ટકેલી હોય છે, બીમ પણ જુઓ, જેના સરિયા પણ અત્યારે આપને દેખાવા મળી રહ્યા છે, પ્લાસ્ટર પણ અત્યારે નીકળી ગયું છે અને આ બીમ ગમે ત્યારે નીચે પડી શકે છે, ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ જે થાંભલો છે જેના પર આખી દિવાલ ટકેલી હોય છે એ થાંભલાની પણ રિયાલિટી ચેક કરવામાં આવી અને એ આપ જોઈ શકો છો કે એ થાંભલો પણ ગમે ત્યારે ધરાશે થઈ શકે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કે આખી જે 10 બ્લોક છે તેમાં તમામે તમામ બ્લોકની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા આપણે કેટલાક સ્થાનિકો પણ અહીંયા જોડાયા, જે લોકો અહીંયા વસવાટ કરે છે, જોખમકારક મકાનોમાં એ લોકો વસવાટ કરી રહ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? શાંતિલાલ મકવાણા. કયા બ્લોકમાં રહો છો? હું બ્લોક નંબર એ માં રહું છું અને વિજય મિલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સમાં ટોટલ 10 બ્લોકો આવેલા છે. અત્યારે હાલ તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે અહીંયા મોટો ભયંકર અકસ્માત થાય તેવી પરિસ્થિતિ છે.
અને અહીંયા આગળ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના શ્રી મનહરભાઈ ઝાલા સાહેબ પણ આવ્યા હતા અને આ બિલ્ડિંગનું ચેકિંગ કર્યું હતું. તેમણે ત્યાંથી દિલ્હીથી પણ કમિશનરશ્રી અને કોર્પોરેશનને આદેશ કરેલ છે. તેમ છતાં અત્યારે આ કાર્ય ડીલે થઈ રહ્યું છે અધિકારીઓને થોડી ગેરસમજને કારણે. તો તાત્કાલિક ને તાત્કાલિક આ ક્વાર્ટર્સો રિપેરિંગ થાય, અને અત્યારે રિપેરિંગ થાય એવી પોઝિશન તો છે નહીં, પરંતુ નવા બને તેવી અમારી સૌની માંગણી છે. અને આ જ ક્વાર્ટર્સો જે 7 નંબર બ્લોક છે તેને ક્યાંય ટેમ્પરરી અત્યારે રહેવાની સગવડ કરી આપતા હોય તો અમે અહીંના રહીશો, અને બ્લોક નંબર 7ના લોકો અમે કોર્પોરેશનનો તેમજ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચોક્કસથી. શું નામ છે આપનું? લાલ મુકુંદ. કયા બ્લોકમાં રહો છો? બ્લોક નંબર સીમા રહું છું, અને આજે જ્યાં આપ 7 નંબર બ્લોકમાં આવ્યા છો ત્યાંની આપ પરિસ્થિતિ જોઈ ચૂક્યા છો. જેમ અમારા શાંતિલાલભાઈએ કીધું એમ અધિકારી શ્રીઓ પણ આવીને આની નોંધ લઈ ગયા છે, પણ એનું વાસ્તવિકમાં અમલીકરણ કરવામાં આવ્યું નથી. અને સરકાર શ્રી સુધી અમારો સમાચાર પહોંચે અને જલ્દીમાં જલ્દી વાલ્મીકી સમાજના ક્વાર્ટર્સને જલ્દીમાં જલ્દી જર્જરિત હાલતમાંથી બહાર કાઢી અને 7 નંબર બ્લોકમાં જે રહીશો છે એમને તાત્કાલિકના ધોરણે એમને બીજે ક્યાંય રહેવાની વ્યવસ્થા આપો, નહીતર અહીંયા બહુ મોટી જાનહાનિ થવાનો ખતરો છે. ચોક્કસથી. આપનું નામ શું છે? જયેશ સોલંકી મારું નામ છે. કયા બ્લોકમાં રહો? હું બ્લોક નંબર બાજુના બ્લોક નંબર 6 માં જ રહેવાનું છું મારું. આજે હાલ તમે VTV ના માધ્યમથી આપ જોઈ રહ્યા છો ત્યારે હું સરકાર અને કોર્પોરેશનના સત્તા અધિકારીઓને જણાવું કે તાત્કાલિક ધોરણે સફાઈ કામદારો આપ જે હક માટે જે લડે છે એ પોતે રોજિંદા દિવસના લોકો છૂટક મજૂરી કરીને અને પોતાની જાનહાનિ ના થાય માટે સંપૂર્ણ કોર્પોરેશન જવાબદાર અને મ્યુનિસિપાલિટી કર્મચારી જે પણ તાત્કાલિક ધોરણે આ લોકોને મકાન ફાળવણી કરવા આવે અથવા જે પણ સરકારની યોજના હોય એ લાભ મળવો જોઈએ. ચોક્કસથી. શું નામ છે આપનું? સુભાષ લખન. કયા બ્લોકમાં રહો છો? બ્લોક નંબર 3. શું સ્થિતિ છે તમારા બ્લોકની? જે 7 નંબરની સ્થિતિ બતાવવામાં આવી છે એ જ પ્રકારની 10-10 બ્લોકની સ્થિતિ છે, અને મોટે ભાગે કોર્પોરેશનના અધિકારીઓ આનાથી માહિતગાર છે. તેમ છતાંય આંખ આડા કાન કરે છે. આખા શહેરને સફાઈ કામ કરી અને તંદુરસ્ત રાખવાનું કામ જે સફાઈ કામ કરે છે એને આછે કરી અને જાણી જોઈને એને પાછો ધકેલવાનું કે એ તરફ ધ્યાન નથી આપતા. નહીં તો અત્યારે ધારે તો થોડું ઘણું મેન્ટેનન્સ પણ કરી શકાય કે 2-4 મહિના કાઢી શકાય. એમાં 7 નંબરની જે સ્થિતિ છે એ અતિ દયનીય છે. એટલે VTV ના માધ્યમથી મારી વિનંતી છે કે 7 નંબરના બ્લોકના જે રહીશો છે એને સત્વરે અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક રહેઠાણ આપે. અને VTV ને હું ધન્યવાદ આપું છું કે આ ગરીબ લોકોમાં અને પછાત વસ્તીમાં આવી અને અમારો મેસેજ મીડિયા દ્વારા સરકારને અને મ્યુનિસિપાલિટીને પહોંચાડ્યો છે એ બદલ એમને ધન્યવાદ. અને એવી આશા રાખું કે સરકાર અને કોર્પોરેશન આ બાબતે ખૂબ ગંભીરતાથી ધ્યાન આપે અને 10-10 બ્લોકનું રિનોવેશન અને બીજું જે કામ છે એ પણ જલ્દીથી કરે એવી ઈચ્છા છે. ચોક્કસથી. તો સરકારી જે આવાસો છે, સરકારી જે ક્વાર્ટર્સ બનાવવામાં આવે છે તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મટીરિયલ્સ લો પ્રકારનું વાપરવામાં આવે છે જેના કારણે ઇમારતો લાંબી ટકતી નથી, અને જે ધરાશયની ઘટના જે ઓઢવમાં થઈ છે એ પ્રકારની સ્થિતિ અહીંયા નરોડામાં પણ જે મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર્સ છે એમાં સર્જાઈ રહી છે, જોવા મળી રહી છે. લોકોમાં ભય છે, લોકો માગણી કરી રહ્યા છે કોર્પોરેશનને કે અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જે બ્લોક જે જર્જરિત છે એને તાત્કાલિક એનું સમારકામ કરવામાં આવે. બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર વિગત બદલ આભાર.